નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર અને હોસ્ટ વિવેક સિંહ અને તમારું સ્વાગત કરું છું ચેનલમાં જેનું નામ છે વર્લ્ડ ઓફ શુભમ. આજે હું તમને લઈ જઈશ એક એવા સફર પર જ્યાં આપણે મળીશું એક ખાસ અને નવા મહેમાનથી. તો આજે અમે આવ્યા છે પોર વરુણભાઈને મળવા. કેમ છો વરુણભાઈ? બસ બઢિયા. તમે બધા જાણો છો કે ઇન્ટ્રા V50 ઇન્ડિયાનું એક શક્તિશાલી અને ફ્યુલ ઇફિશિયન્ટ પિકઅપ ટ્રક છે અને સાથે સાથે કોસ્ટ ઇફેક્ટિવ અને પર્ફોમન્સ ઓરિએન્ટેડ પણ છે. પણ શું તમે જાણો છો આને ચલાવવામાં કેટલું ખર્ચું આવે છે અને આના શું શું ફાયદા છે? આજે આપણે જોઈશું કે ઇન્ટ્રા V50 કેવી રીતે બદલી આપણા મહેમાન વરુણભાઈની જિંદગી. નમસ્કાર સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિડીયોમાં. અમારી જનતાને તમારા વિશે કશું જણાવો. મારું નામ વરુણ પટેલ છે, હું પોરમાં રહું છું. તો સર પ્લીઝ અમને બધાને જણાવો કે આ ગાડી તમે ક્યારે અને કેમ લીધી? આ ગાડી મેં 2 મહિના પહેલા મારા બિઝનેસને નેટફિલ કરવા માટે લીધી. તો સર જે તમારી આના પહેલા જૂની ગાડી હતી એમાં અને આમાં તમને શું ડિફરન્સ લાગે છે? તમે ફ્યુલમાં કેટલા પૈસા બચાવી લો છો આમાં? અમે જૂની ગાડી જે હતી એના કરતાં તો અત્યારે 15-20% જેટલો ફાયદો છે આ ગાડી. ઓકે, તો 15-20% તમે આમાં ફ્યુલમાં સેવ કરી લો છો પ્રીવિયસ ગાડી કરતાં. ઓકે સર, આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? થોડું તમારા ફેમિલી વિશે અમને બધાને જણાવો. શું તમે આ બિઝનેસમાં પહેલા છો કે તમારા પહેલા પણ તમારા જેમ કે ફાધર બ્રધર કે કોઈ આ બિઝનેસમાં હતું? સર ફેમિલી બેકગ્રાઉન્ડ મેં મિડલ ક્લાસ હું, ઓર મેરે ઘર મેં મેરે મમ્મી પપ્પા ઓર મેરા ભાઈ ઓર મેરી વાઈફ હૈ. ઓર મેને જબ બિઝનેસ શરૂ કિયા તો મેરે ઘર મેં મેને પહેલે અભી શરૂ કિયા હૈ બિઝનેસ. તો આપ ઇસ બિઝનેસ મેં પહેલે ઇસસે પહેલે આપકે ઘર મેં સે ઇસ બિઝનેસ મેં કોઈ ભી નહીં થા? નહીં સર, કોઈ નહીં થા. અરે બહોત બઢિયા બાત હૈ સર યે તો. આપ દિવસમાં આ ઇન્ટ્રા V50 કેટલા કિલોમીટર્સ ડ્રાઈવ કરી લો છો? 100-150 કિલોમીટર ની આસપાસ. 100-150 કિલોમીટર દરરોજ? હા. ઇન્ટ્રા V50 નું માઇલેજ શું છે અને કેવી એવરેજ આપે છે? ઇન્ટ્રા V50 એમ જોવા જઈએ તો બીજી ગાડી કરતા તો અત્યારે સારું માઇલેજ છે. આગળથી એના કરતા મને અત્યારે પ્રોફિટ બી સારો છે એટલે માઇલેજમાં સારી છે ગાડી. આના પહેલા તમે કઈ ગાડી ડ્રાઈવ કરતા હતા? હું ટાટાની યુઝ કરતો હતો છોટા હતી, એ બી અત્યારે ચાલુ છે પણ ગાડી એના કરતા બી આ સરસ છે. આ જે ઇન્ટ્રા V50 છે આપણું જે તમે લીધું છે એ તમારા બિઝનેસ માટે કેટલું નીડફુલ છે, કેટલું કન્વિનિયન્ટ છે? સર અત્યારે આ બિઝનેસમાં તમે કહો છો એ રીતના તો મને જેટલી જરૂરિયાત છે આ ગાડીમાં એટલું બધું મને પૂરું પાડે છે. એટલે તમારી બિઝનેસની જે બધી નીડ છે એ બધું આ ફૂલફિલ કરે છે? બધું ફૂલફિલ કરે સર. શું ઇન્ટ્રા V50 તમારા બિઝનેસ માટે બેનિફિશિયલ છે અને કેવી રીતે છે? સર હવે આમાં એવું છે કે રોજ મારે કેવું કે રોડનો અમારે તો જવાનું હોય આવી રીતના માલ ખાલી કરવાનું આવું બધું, એટલે રોડના 100-150 કિલોમીટર જઈએ છે એટલે મને આરામદાયક લાગે છે આ ગાડી અને વધારે મારી જેટલી જરૂરિયાત છે બધી પૂરી પાડે છે. માઇલેજમાં બી મને સારું પ્રોફિટ છે આની અંદર એટલે મેં આ ગાડી જોરદાર છે મારા માટે. તો આ ગાડી આપણે કેટલામાં લીધી છે? આઈ થિંક 10-11 લાખની આસપાસ. 10-11 લાખની આજુબાજુમાં. તો આપણે આ ઇન્ટ્રા V50 જે લીધી છે તો આ ડાઉન પેમેન્ટ ભરીને લીધી છે લોન ઉપર કે આખું કેશ આપીને લીધી છે? ના, ડાઉન પેમેન્ટ ભરીને લોન કરાવી દીધી. લોન કરાવીને લીધું છે. ઇન્ટ્રા V50ના મોડલ અને સ્ટાઇલિશ લુક વિશે તમે શું કહેવા માંગો છો? શું આ ગાડી તમને પસંદ છે અને આના જે લુક્સ છે એને તમારા બિઝનેસમાં તમારી બિઝનેસ ઇમેજ વધારવામાં કઈ હેલ્પ કરી છે? આનું જે લુક છે સર એ મને બહુ જ ગમે છે અને આના જે ગ્રાઉન્ડ ક્લિયરિંગ છે એ વધારે સારા છે અને આમાં બિઝનેસની એ જોવા જઈએ તો અત્યારે મને બહુ વધારે સારી લાગે છે અને આગળ જતા બી વધારે સાથ આપે એવું લાગે છે સર. હા, કેમ કે બધા જોતા હશે જેમ કે ભાઈ આનું ગ્રાઇન્ડ ક્લિયરન્સ એટલું સારું છે એટલે બમ્પર હોય ખાડા હોય ક્યાં પણ રોકાય નહીં, સીધું જતું જ રહેશે. કોઈનું સામાન કઈ પણ જગ્યાએ અટકે નહીં, એટલે અહીંથી નીકળ્યું એટલે સીધા લોકેશન પર જ્યાં આપણને સામાન પહોંચાડવાનું છે. એ બહુ સારી વસ્તુ છે. ટાટાની મજબૂતી અને ભરોસો એ કાયમ છે, એ કાયમ જ છે. તો જેમ કે તમે આ ડિસિઝન લીધું કે મને ટાટા ઇન્ટ્રા V50 લેવાનું છે, તો આ ડિસિઝન લેવામાં જે મેઇન ફેક્ટર્સ છે કે તમે આવું કેમ લાગ્યું કે ના મને આ જ ગાડી જોઈએ છે? એમાં વધારે કેવું છે કે સર આનો લુક ને તમે જુઓ છો. હા, લુક્સ તો મેં પર્સનલી બહુ ઇમ્પ્રેસ થયો છું. બીજું કે એનું ગ્રાઉન્ડ ફ્લોર ને બધું એમ સારું છે અને મેઇન વસ્તુ એ છે કે મારે લોન ઉઠાવવામાં ગાડી વધારે હેલ્પ છે, હેલ્પફુલ છે. લોડ કેપેસિટી આની વધારે છે, બહુ સારી છે. આ સેગમેન્ટમાં મને એવું લાગે છે કે સૌથી વધારે લોડ કેપેસિટી ધરાવતી ગાડી જે છે એ આ જ છે. આ જ છે, કારણ કે બીજી ગાડી કેવું કે સર પાછળથી બેસી જાય આગળથી ઊંચી થઈ જાય છે ગાડી અને આ એકદમ સ્ટેબલ ચાલે છે કોઈ બી જેટલો બી લોડ કરે. લોડ કેપેસિટી બહુ સારી છે, બહુ સારી છે સર. હમણાં સુધી તમને આ ઇન્ટ્રા V50 નું મેન્ટેનન્સ કોસ્ટ શું આવે છે અને સર્વિસ એક્સપિરિયન્સ તમારું કેવું છે? સર્વિસ એક્સપિરિયન્સની વાત કરીએ તો સર સર્વિસ તો બહુ સારું છે કંપનીનું અને એમાં એકદમ એટલો બધો કંઈ કોસ્ટ આવતો નથી એટલે સર્વિસ બહુ સારી છે. એટલે મેન્ટેનન્સ કોસ્ટ પણ વધારે નથી, જે નોર્મલી આવે છે નોર્મલી આ સેગમેન્ટમાં એટલું નોર્મલ જ છે, કોઈ વધારે નથી, કોઈ વધારે નથી. ટાટા ઇન્ટ્રા V50 ની તમને ઓવરઓલ જે છે બિલ્ડ ક્વોલિટી કેવી લાગી? બિલ્ડ ક્વોલિટી વાત કરે તો ટાટા છે તો એમાં તો કોઈ જોવાનું હતું નહીં. એ વાત તો તમે બહુ સરસ કીધી, ટાટા છે એટલે કોઈ જોવાનું જ નહીં, એની બહુ સારી છે બિલ્ડ ક્વોલિટી. તો શું તમે ટાટા ઇન્ટ્રા V50 નું કોઈ એવું કોઈ ફીચર કે કોઈ એવી વસ્તુ હોય જે તમને બહુ જ ઇમ્પ્રેસ કર્યું કે ના ભાઈ આ વસ્તુ જે છે બીજી ગાડીઓમાં નથી જ?
જો વાત કરીએ સર, તો આ ગાડીમાં એટલી તો છે જ કે એનું જે લોડ ઉઠાવે છે ગાડી, એ લોડનું મને વધારે વધારે ગાડી પસંદ છે અહીંયા. એટલે વધારે લોડ ઉચકી શકીએ એટલે વધારે પૈસા કમાઈ શકીએ આપણે. હા હા, એ તો છે. અને સર બીજું છે કે લોડ ગમે એટલો બી ભરીએ ને આપણે, તો ગાડી એકદમ મક્ખનની જેમ રોડ પર ચોટીને ચાલે, રોડને ચોટીને ચાલે. જેમ કે બીજી ગાડીમાં જોયું છે કે કેટલી વાર આગળથી આમ ઊંચી થઈ જાય છે, અને આની બોડી બી ખાસી લાંબી છે એટલે મને વધારે મજા આવે છે ગાડી. હા, એ તો મેં જોયું, બોડી તો કાફી લાંબી છે એટલે સામાન પણ વધારે આવી જાય, આપણો બિઝનેસ પણ વધી જાય. એક ટ્રીપમાં જ આપણે દોઢ ટ્રીપ જેવું કામ કરી લઈએ. હા, એ બરોબર છે. ઇન્જિન પાવર ને એ બધું કેવું છે? એનું પિકઅપ ને એ તો બહુ સારું છે એકદમ સર. વાત કરીએ તો લોડ ઉઠાવવામાં બી કોઈ તકલીફ નહીં થતી. કેટલું પણ લોડ એટલે ગાડી એકદમ ફૂલ કરી દો, ફૂલ કરી દો પણ એકદમ સ્મૂથલી જાય છે. સ્મૂથલી જ જાય ગાડી. એવું નહીં લાગતું કે ના કે પિકઅપ નહીં લેતી કે જર્ક આવે છે, ના એવું કઈ નહીં લાગતું. અને એન્જિન ક્વોલિટી બી એકદમ પાવરફુલ છે સર. પાવરફુલ ઇન્જિન. તો પછી ડ્રાઈવ કરવું પડશે મને? તો આપી દઈએ ને ચાવી, કરી લો સર. તો પાવરફુલ સ્ટેરિંગ છે, અને સ્ટેરિંગની જે ક્વોલિટી છે, જે ફિનિશ છે, એ પણ બહુ જ સારી છે પકડવામાં. ડેશબોર્ડ એમ તો નોર્મલ છે, પણ આજે મને ઇન્સ્ટ્રુમેન્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એ બહુ સારું લાગ્યું મને. ગિયર પણ એકદમ ઇઝી છે, કોઈ એમ અટકતા કે એવું કશું નથી આમાં. અટકતા નહીં સર. મેઇન વાત કરીએ તો હેન્ડ બ્રેકની, આ બીજી ગાડીમાં પેલી સાઈડ હોય છે મોટી ગાડીમાં. ઓકે, આમાં એમ ફોર વ્હીલ જેમ જ આપેલું છે. અને સીટ બી એકદમ, હા એ તો મેં જોયું. મેં એમ પણ બીજા ટ્રક, જે પિકઅપ ટ્રક છે, એમાં જ બેઠો છું, પણ આનું જે કમ્ફર્ટ છે ને, કમ્ફર્ટ છે, સીટ એકદમ મસ્ત સારી ક્વોલિટી સીટની જે છે, ફિનિશિંગ કાફી બહુ સારી છે. અને આની સ્પેસ બેસ બી અંદર એમ મસ્ત છે કે લોંગ ડ્રાઈવ પર જઈએ તો બી મસ્ત છે યાર. આમ સીટ પાછળ કરી લો એટલે આરામથી આપણે લોંગ ડ્રાઈવ હોય તો આરામથી ડ્રાઈવ કરી શકીએ આપણે, કંઈ વાંધો નહીં આવે. ઓવરઓલ મને પર્સનલી તો આ બહુ ગમ્યું છે. જો મેં આ બિઝનેસમાં હોત ને, તો મારી જે પહેલી ચોઈસ છે એ આ જ થવાની હતી. શું તમે આ ઇન્ડસ્ટ્રીમાં કે તમારા જે બિઝનેસમાં તમારી સાથે બીજા પણ ભાઈબંધો હશે જે આમ ચલાવતા હશે બીજી ગાડીઓ, તો શું તમે આ રેકમેન્ડ કરશો એમને કે ના ભાઈ બીજી જે તમારી ગાડી છે એ સારી છે, કંઈ વાંધો નથી, પણ જે ટાટાનું આ ઇન્ટ્રા V50 છે એ એનાથી સારું છે, તમે રિકમેન્ડ એમ કરી શકો છો? મારા બધા ઘણા બધા ફ્રેન્ડને મેં કહી ચૂક્યો છું કે આ ગાડી તમે એકવાર ચલાવીને જુઓ, અને બધાને ટ્રાય બી કરાય છે, અને બધાએ મને જવાબ એ જ આપ્યો છે કે ના આ ગાડી એકદમ બેસ્ટ છે, અને બધા લાઇક બી કરે છે. અને હું કહું છું કે હવે ફરીથી આગળ લેવાની થાય તો આ જ ગાડી આપણે ઇન્ટ્રા V50 લઈ શકીએ. ઓકે, એટલે તો જેમ કે તમે બીજી પણ ગાડીઓ ચલાવી છે આ સેગમેન્ટમાં, તો એમાં અને આમાં કમ્પેરિઝન કરવું હોય તો કેવી રીતે કરીશું? કમ્પેરિઝનની વાત કરીએ સર, તો તમે જાતે અત્યારે સીટ પર બેઠા છો બરાબર, સીટ બી તમને આમ લોંગ ડ્રાઈવ જવું હોય, લોંગ જવું હોય તો આપણે જઈ શકીએ, કમ્ફર્ટેબલ છે, કમ્ફર્ટેબલ છે. પાવર સ્ટીરિંગ છે, એનું ઇન્ટિરિયર ને હાઈટ બી છે ગાડીની, કે આગળ આપણે એકદમ કઈ દેખવું હોય તો બી દેખી શકાય, અને દૂર લગીને એકદમ કમ્પ્લીટ વિઝિબિલિટી પણ સારી લાગે ને આપણે. હા, અંદર બેઠા છે આપણે, અંદર બેઠા છે આપણે જમીનથી એવું લાગે. અને બીજી વાત કરીએ તો આ લોડ બી સારો ઉઠાઈ લે છે ગાડી આપણી. હા, એ તો મેં જોયું, કાફી લાંબુ છે. હા, અને કેપેસિટી સારી આપેલી છે. અને લોડ બી વધારે પડતો ઉઠાવે તો બી ગાડી આપણી કેવી કે આમ દબાઈને એકદમ મક્ખનની જેમ રોડને ચોટીને ચાલતી હોય એવું લાગ્યા કરે આપણને. એ વસ્તુ તો છે. અને છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ કે ટાટાની ગાડી છે, ટાટાની, ટાટાનો ભરોસો, ટાટાનો ભરોસો છે. ઓકે, ચાર્જિંગ માટે 2.5 એમ્પિયર 5 વોટનો ચાર્જિંગનો USB પણ આપેલું છે, અને સાથે સાથે ડેશબોર્ડ પણ સારું છે, એટલે ખાસું સામાન આવી જાય આપણે. તો ખૂબ ખૂબ આભાર વરુણભાઈ, તમારું આ તમે કિંમતી સમય આપ્યો, અને આના વિશે તમે જે આટલી બધી અમને જાણકારી આપી કે કેટલું રિલાયબલ છે ને યુઝફુલ છે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ને અમારા વ્યુઅર્સની તરફથી પણ તમારું ખૂબ ખૂબ આભાર, જે તમે આટલી બધી આની ફીચર્સને જાણકારી અમને આપી. કે કોઈ પણ બિઝનેસ પર્સન ચાલુ કરવાનું વિચારતો હોય કે ના ભાઈ અમને બિઝનેસ કરવાનું છે, તો આ તમારા માટે એક સારી ચોઈસ બની શકે છે. જે અમારા વરુણભાઈ છે એમની તો આ લાઈફ ચેન્જ કરી દીધી છે, આ તમારી પણ કરી શકે છે. અને ખરીદવા માટે તમે તમારા નજીકના ટાટાના શોરૂમ પર જઈ શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ બુક કરી શકો છો. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારા ચેનલ વર્લ્ડ ઓફ શુભમને સબસ્ક્રાઈબ કરો.